गंगा दशहरा पर्व હોય નાંદોદ તાલુકામાં માંગરોળ ગામે ગંગા દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં સમસ્ત માંગરોળ ગામના ગ્રામજનોએ વાસ્તે ગાસ્તે ભવ્ય શોભાયાત્રા કાઢી 1530 ફૂટ લાંબી ચુંદડી નર્મદા મૈયાને અર્પણ કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। विमस्त मांगरोळ गामना ग्रामजनोए भक्तिभाव अने श्रद्धापूर्वक 1530 फूट लांबी साड़ी ने बन्ने साइडे हाथ में पकड़ी नर्मदा किनारे लावी नर्मदा मैयानु पूजन अर्चन करी नावड़ी मार्फते 1530 फूट लांबी साड़ी अर्पण करी धन्यता अनुभवी हती। एक भक्तनी बाधा हती जेथी आ बाधा पूरी करवा आ 30 जेटली साड़ियों ने जॉइंट करीने सूरत थी 1530 फूट लांबी साड़ी तैयार करावी हती अने मांगरोळ गामना ग्रामजनोए भव्य शोभायात्रा काढ़ी वास्ते गास्ते चुंदड़ी अर्पणनो कार्यक्रम योज्यो हतो। आ प्रसंगे गामना सदानंद महाराजे जणाव्युं हतुं के नर्मदा पुराणमां जणाव्युं छे के गंगा मैया नर्मदा मैयाने मळवा आवे छे। आजे साक्षात गंगा मैया नर्मदा मैयाने मळवा आव्या होय तेवी भावना साथे शोभायात्रा काढी 1530 फूट लांबी साड़ी नर्मदा मैयाने अर्पण करवामां आवी हती। आरती पूजन करी भारे भक्तिभाव अने श्रद्धापूर्वक गंगा दशहरा पर्वनी उजवणी करवामां आवी हती। तारीख 5 રવિવારના રોજ આજે ગંગા દશેરા નિમિત્તે સમસ્ત માંગરોળના ભક્ત મંડળ દ્વારા અને ભૌમિકભાઈના તરફથી નર્મદાજીને 1500 ફૂટ સાડી સમર્પિત કરવાનો આજે કાર્યક્રમ સુંદર મજાનો હતો। સમસ્ત ભક્તોએ વાત્ય ગાતે માં નર્મદાજીના જયઘોષ સાથે આજે નર્મદાજીને ચુંદડી ઓઢાડી અને ખૂબ જ ધન્યતા અનુભવી સૌએ પૂજન અર્ચન કર્યું, મા નર્મદાજીની અંદર સ્નાન કર્યું। આજે ગંગા દશેરા નિમિત્તે સ્વયં ગંગાજી મા નર્મદાજીને મળવા આવે છે એવું નર્મદા પુરાણની અંદર ઉલ્લેખ છે। સમસ્ત નર્મદાવાસીઓ આજે ખૂબ જ ઉલ્લાસથી મા નર્મદાજીનું પૂજન અર્ચન કરીને પોતાની ધન્ય અનુભવે છે। નર્મદા કિનારે ઘાટની એક ગંભીર સમસ્યા છે, વારંવાર તંત્રને રજૂઆત છે પરંતુ આનું નિરાકરણ આવતું નથી। એ ખરેખર આપણી સરકાર હોવા છતાં એક અમને ડંખે છે। આશા અપેક્ષા રાખું છું કે આ ઘાટ સત્વરે બને અને નર્મદાજી સ્વચ્છ અને સુંદર રહે, પવિત્ર રહે એવા અમારા પ્રયાસ છે। નર્મદે હર 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 નર્મદે।